પોલીસ તંત્ર દ્વારા પત્રકારો અને જાગૃત નાગરિકોને થતી હેરાનગતિ બંધ કરવા કલેક્ટરે આવેદનપત્ર ભરૂચના પત્રકારો દ્વારા પાઠવવામાં આવ્યું હતું. પત્રકાર ગૌતમ દોડિયા સામે થયેલી ફરિયાદમાં કાવતરાની આશંકા તલસ્પર્શી તપાસ કરવાની માંગ કરી હતી. ભરૂચ લીંબુ છાપરી વિસ્તારમાં દારૂના અડ્ડા પર પોલીસ કર્મીઓ દ્વારા કથિત હપ્તા ઉઘરાણી મામલે 35થી વધુ વિડીયો વાયરલ થયા હતા. આ વાયરલ વિડીયોની તપાસ કરવાના બદલે તપાસ અધિકારીઓ દ્વારા આ અંગે પત્રકારો અને જાગૃત નાગરિકને નિવેદન લખાવવા માટે બોલાવવામાં આવ્યા હતા અને કલાકો સુધી બેસાડી રાખી તેમની આંખે જન્મકુંદરી મેળવવામાં આવી હતી. ત્યાર પછી પણ પોલીસ દ્વારા પત્રકારોની હેરાનગતિ યથાવત રાખતા આજ રોજ ભરૂચ જિલ્લાના પત્રકારો દ્વારા જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરી હતી. આ ઉપરાંત પત્રકાર ગૌતમ ડોડિયા સામે થયેલી ફરિયાદમાં કાવતરાની આશંકા વ્યક્ત કરી તલસ્પર્શી તપાસ કરવાની માંગ કરવામાં આવી હતી. અલગ અલગ માધ્યમોમાં વર્ષોથી જોડાયેલા પત્રકારો દ્વારા આજરોજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર પોલીસના કથિત હપ્તા ઉઘરાણી મામલે સમાચાર પ્રસિદ્ધ કર્યા બાદ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા વાયરલ વિડીયોમાં કોણ છે તેની તપાસ કરવાના બદલે સમાચાર પ્રસિદ્ધ કરનાર પત્રકાર અને જાગૃત નાગરિકને નિવેદન લખાવવા માટે બોલાવ્યા હતા. કલાકો સુધી બેસાડી રાખી તેમની જન્મકુંડળી લેવામાં આવી હતી. પોલીસ તંત્ર દ્વારા પત્રકાર દિનેશ મકવાણા, ગૌતમ દોડિયા અને જાગૃત નાગરિક સેજલ દેસાઈને નિવેદન લેવા બોલાવાયા હતા. એટલેથી નહીં અટકતા પોલીસ તંત્રની આવી નીતિ અંગે સમાચાર લખનાર પત્રકાર ગૌતમ દોડિયા અને 4 વખત નોટિસ મોકલવામાં આવી હતી. આ અંગે પત્રકાર ગૌતમ દોડિયા દ્વારા 3 ઓગસ્ટની રોજ ડીજી અને આઈજીને અરજી કરી તેમની જાસૂસી થતી હોય, વોચ રાખવામાં આવતી હોય અને પોલીસ દ્વારા ખોટા કેસમાં ફસાવી દેવામાં આવશે તેવી આશંકા વ્યક્ત કરી હતી. તેમની આ શંકા વચ્ચે 5 ઓગસ્ટના રોજ એ ડિવિઝન પોલીસ મથકમાં તેમની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં એક્સિડન્ટ બાદ ગાડીના થયેલા નુકસાનના બદલામાં ગાડી ચાલક પાસેથી લૂંટ ચલાવી હોવાની ફરિયાદ નોંધાઈ હતી, જે અંગે પત્રકારો દ્વારા કાવતરાની શંકા વ્યક્ત કરવામાં આવી છે અને ફરિયાદીના લોકેશન 5 બત્તીથી કલા મંદિર સુધીના રસ્તામાં આવતા સરકારી અને ખાનગી કેમેરાના સીસીટીવી ફૂટેજ, જ્યાં બનાવ બન્યા તે જગ્યાએ આવેલ રિલાયન્સ મોલ અને આઈસીઆઈસીઆઈ બેંકમાં સીસીટીવી ફૂટેજ તેમજ બેંક પાસે આવેલા વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ સરકારી કેમેરાને સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવે અને યોગ્ય તપાસ કરી આ કાવતરા પાછળ કોણ કોણ સામેલ છે તેમની તપાસ કરવામાં આવે. આ ઉપરાંત પોલીસ તંત્રમાં યેન કેન પ્રકારે સત્તાના નશામાં કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. આ ઉપરાંત પત્રકારોને ખોટી રીતે પોલીસ કેસમાં ફસાવવામાં અને તપાસના નામે પત્રકારો પર થતી હેરાનગતિ બંધ કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી. આજરોજ ભરૂચ જિલ્લાના તમામ પત્રકારો એકત્ર થઈ કલેક્ટર ઓફિસ ખાતે પહોંચ્યા છે. એટલા માટે પહોંચ્યા છે કે દેશની ચોથી જાગીર, ચોથો સ્તંભ ગણાતા જર્નલિસ્ટ, જર્નલિઝમ, પત્રકારત્વ પર ખોટી રીતે દમન કરવામાં આવે છે એ પ્રમાણેના અમારા આક્ષેપો છે. એક પત્રકાર પરિવાર સાથે બહાર જાય છે, કોઈ ગાડી સાથે એક્સિડન્ટ થાય છે અને ગણતરીના જ 1-2 કલાકોમાં એમની ઉપર FIR થઈ જાય છે. તો અમે એમ કહેવા માંગીએ છીએ કે તલસ્પર્શી અને બિલકુલ નિષ્પક્ષ આ બાબતની જે છે એ તપાસ થવી જોઈએ. પત્રકારો સરકાર અને તંત્રની કામગીરી બતાવતો હોય છે, પછી એ સારી હોય કે નરસી હોય, અમારું કામ છે માહિતી પૂરી પાડવાનું, જનતાને તકલીફો પડે એ તંત્ર સરકાર સુધી પહોંચાડવાનું, અને જો એ કામ કરતાં જ અમને રોકવામાં આવશે તો પછી જર્નલિઝમ જેવું કંઈ રહે નહીં, પત્રકારત્વ જેવું કંઈ નહીં રહે. અમારા અધિકારો છે કે એક પત્રકાર પાસે લોકો અપેક્ષા રાખતા હોય છે, પછી તે રોડ પર પડેલા ખાડા હોય કે પછી બીજી કોઈ પણ બાબત હોય, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, જે પણ હોય, અમે એ વાતો પહોંચાડીએ છીએ તો લોકોને એનો ફાયદો થતો હોય છે. પરંતુ સીધી કે આડકતરી રીતે પર્ટિક્યુલર કોઈ પણ બાબતના સમાચાર પ્રકાશિત કરવામાં આવે અને પછી એનો દ્વેષભાવ રાખીને ખોટી રીતે કોઈ પણ બાબતે આગળ વધવામાં આવે એના કરતાં
બેસાડીને સારી રીતે વાત કરવામાં આવે, સમજવામાં આવે વાતને, અને ત્યાર પછી દ્વેષ ભાવના રાખ્યા વગર કોઈ બાબતની તપાસ કરવામાં આવે તો એ સાચી રીતે ન્યાય થયેલો ગણાશે. ગૌતમભાઈ દોડિયાના સમર્થનમાં આજે ભરૂચ જિલ્લાના તમામ પત્રકારો અત્યારે અહીંયા એકત્ર થયા છે, અને અમારું માત્ર એટલું જ કહેવું છે કે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ કે આ જે વ્યક્તિ ચોરી કે લૂંટ અત્યાર સુધી કરી જ ના હોય એ વ્યક્તિ સામે આ બાબતનો ગુનો દાખલ કરવો, એ બાબતે થોડું વિચારવું જોઈતું હતું. અને હજી પણ સમય છે કે એ બાબતે ફરી એકવાર વિચાર કરવામાં આવે અને તપાસ વ્યવસ્થિત રીતે કરવામાં આવે, એકબીજાના જવાબો સારી રીતે લેવામાં આવે અને આજે FIR થયું છે એને રદ કરવામાં આવે એવી અમારી માંગ છે. પત્રકાર વિરલ ગોહિલ, આજે જે અમારા નેશનલ ચેનલ આજ તક અને અબ તકના ભરૂચ જિલ્લા પ્રતિનિધિ ગૌતમભાઈ દોડિયા પર જે પોલીસ દ્વારા ખોટી રીતે જે કેસ કરવામાં આવ્યો છે લૂંટની ફરિયાદ, એનાથી સમગ્ર અમારું પત્રકાર ભરૂચ જિલ્લા પરિવાર દુઃખી છે. એ સંદર્ભે આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા બધા ભેગા થયા છે. ભરૂચ જિલ્લાના દરેક પત્રકાર, નાના મોટા દરેક પત્રકારો ભેગજૂથ થઈ, દરેક સંગઠનો પત્રકારને જે આ ખોટી રીતે એને ટાર્ગેટ કરવામાં આવ્યો છે એની વિરુદ્ધ અમે આવેદનપત્ર આપવા ભેગા થયા છે, અને એની તલસ્પી તપાસ થાય, એ જે જગ્યાનો બનાવ બન્યો છે એક્સિડન્ટનો એ જગ્યાના કેમેરા તપાસ કરવામાં આવે, જે છોકરાઓએ ફરિયાદ કરી છે એમનું બેકગ્રાઉન્ડ તપાસવામાં આવે, કે ગૌતમભાઈ પ્રતિનિધિ છે અને એક સારા સામાજિક કાર્યકર્તા પણ છે અને એ કોઈ લૂંટાડુ કે ચોરી કે એવા કરવાવાળા નથી, એમની પર લૂંટની ફરિયાદ દાખલ કરી છે. એનાથી સમગ્ર પત્રકાર પરિવાર દુઃખી છે ને અમે ન્યાયની અપેક્ષા રાખીએ છીએ કે તંત્ર અમને ન્યાય આપે ને ચોથો સ્તંભ એવા પત્રકારને અવાજને દબાવવાની કોશિશ ના કરે. પત્રકાર જાગૃત નાગરિક છે ને એની ફરજ ગમે તેવું એ હશે દબાવવામાં આવશે પણ એની ફરજથી ચૂક નહીં કરે.